શિવશક્તિ ગ્રુપ દ્વારા આ સુંદર મજાનું આયોજન અને એમાં મને યાદ કરવા બદલ હું જે કે જાડેજા બાપુનો ખરા હૃદયથી આભાર માનું છું કે આવા સુંદર પ્રસંગની અંદર મને યાદ કર્યો. એક વખત એમ મના માટે જોરદાર તાલીઓ મિત્રો આપશો. તો વાતની શરૂઆત કરીએ. મિત્રો, આપણે ગમે તે ઈષ્ટદેવને માનતા હોય, ગમે તે આપણા ઈષ્ટદેવ હોય, ગમે તે આપણા ભગવાન હોય, પણ કોઈ પણ શુભ કાર્યની શરૂઆતની અંદર ગજાનન ગણપતિ મહારાજની જ સુકામ પૂજા થાય છે. આપ સૌને આજે એનો એક નાનકડો પ્રસંગ કેવો છે. એકવાર સ્વર્ગમાં મહાદેવજી તપ કરતા હતા અને એમના બે પુત્રો ગણેશ ભગવાન અને કાર્તિકેય દેવ બંને વચ્ચે માથાકૂટ થઈ કે પાર્વતી માતાનો સૌથી લાડકો દીકરો કોણ. ધ્યાનથી સાંભળજો મિત્રો, અને કોણ પાર્વતી માતાના ખોળામાં બેસે. ગણેશ મહારાજ કે હું છું, કાર્તિકેય કે હું છું, પણ મેટર સોલ્વ ન થઈ એટલે પછી બાપુ પાસે ગઈ. આ નીચે બેઠા એ બાપુ નહીં હો, આખા બ્રહ્માંડના મહારાજ દેવાદિદેવ મહાદેવ પાસે ગઈ મેટર. એટલે મહાદેવજીએ કીધું કે એક કામ કરો, બંને પુત્રો જે સૌથી ઝડપથી દુનિયાના 7 ચક્કર મારીને આવે ઈ પાર્વતી માતાના ખોળામાં બેસે. ગણેશજી કે કાંઈ વાંધો નહીં, મને મંજૂર છે. કાર્તિકે કે મને મંજૂર છે. કાર્તિકે તો રેડી સ્ટેડી ગો કરીને ઈપડા જોશી, પણ ગણપતિ દાદા છે ને બુદ્ધિશાળી દેવ, એને થોડીક વાર વિચાર કર્યો, થોડીક વાર ઉભા રહ્યા અને પછી મહાદેવજીને કે ડેડા તમે અહીંયા ઉભા રહી. પાર્વતી માતાને કે મમ્મા તમે અહીંયા ઉભા રહી. બે ઉભા રહ્યા એટલે ગજાનન ગણપતિ મહારાજે પાર્વતીજી અને શંકર ભગવાન બેની ફરતે 7 ચક્કર મારી લીધી અને પાર્વતી માતાના ખોળામાં બેસી ગયા. કાર્તિકે તો આવ્યા અડધી કલાકે પરસેવે રેપ જેપ. એટલે શંકર ભગવાને ગણેશજીને પૂછ્યું કે બેટા ગણેશ આ શું કર્યું તમે. કાર્તિકેયજી તો બરોબર એની શરતનું પાલન કરીને આવ્યા છે દુનિયાના 7 ચક્કર મારીને. ત્યારે ગણેશજીએ કીધું કે પપ્પા તમે શું બોલ્યા હતા, જે દુનિયાના સૌથી ઝડપથી 7 ચક્કર મારીને આવે ઈ પાર્વતી માતાના ખોળામાં બેસે. મારા માટે તો મારી દુનિયા તમે બે જ છો. મેં તમારી ફરતે 7 ચક્કર મારી લીધા, હવે મારે પૃથ્વીના 7 ચક્કર મારવાની જરૂર નથી. ત્યારે મહાદેવે વરદાન આપ્યું હતું ગજાનન ગણપતિ મહારાજને કે જા બેટા હું તને વરદાન આપું છું, કોઈ પણ શુભ કાર્યની શરૂઆત થશે તો એમાં સૌથી પહેલી પૂજા તારી થશે. અને હું ને તમે ગજાનન ગણપતિ મહારાજની પૂજા એટલા માટે કરીએ છીએ મિત્રો, કારણ કે એમને એમના મા બાપની પૂજા કરી હતી. જે માણસ એના મા બાપની પૂજા કરે ને એની આખું જગત પૂજા કરે છે. તો આવો આજના સુંદર મજાના કાર્યક્રમની શરૂઆત એક શાયરીથી કરું કે ખુદાની મને મહેરબાની ઘણી છે, ખુદાની મને મહેરબાની ઘણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે, ઘણાની મોહબ્બત અને લાગણી છે, ધરા ધ્રુજશે તોય ડગશે નહીં એવી મોહબ્બતની ઊંચી ઇમારત ચણી છે. ભલે લાગણીથી પેશાયવા અમે, પણ અમે લાગણી લોહી સાથે વણી છે. મને આઝાદ મિત્રો એવા મળ્યા છે જે મિત્રો નહીં પર પારસ મણી છે. જ્યાં મારી વાતમાં મજા આવે ત્યાં તમે તાલી પાડજો, જ્યાં મારી વાત સારી લાગે દાંત આવે ત્યાં તમે હસતા રહેજો. એનું કારણ શું છે, તાલી પાડવાથી તમારા જ ફાયદા છે. એક તો તમને આજુબાજુમાં મચ્છરનો ત્રાસ હશે એ નહીં નડે, આ પહેલો ફાયદો. અને બીજો ફાયદો હું કહું તો એની મેડિકલી સાબિતી કઈ રીતે આપી શકાય કે જે લોકો આખી જિંદગી તાલી પાડે છે એને કોઈ દિવસ તમે હોસ્પિટલે જોયા? મારી વાત અમુક મોડી સમજ્યા છે,
પણ સમજ્યા છે પછી મજા આવશે. કારણ કે આપ જાણો છો, જ્યારે ટ્યુબલાઇટ ચાલુ કરો ત્યારે અમુક ટ્યુબલાઇટ તરત જ ઉપડી જાય, અમુક ટ્યુબલાઇટ બે મિનિટ ફડફડાટી મારીને પછી ઉપડે, અમુક ટ્યુબલાઇટ આખી રાતમાં ન ઉપડે. એટલે મારી વાતમાં જે દાંત ન કાઢે ને તમારી બાજુ મોઢું બગાડીને બેઠા હોય ને, એટલે સમજી લેજો કે આનું સ્ટાર્ટર નબળું છે. કારણ કે તમે તો અહીંયા સરસ મજાની રીતે તાલી પાડો છો. એક કાર્યક્રમમાં એક જ ભાઈએ તાલી પાડી હતી, મેં કીધું મારે આશિક લાગો છો, મને કે તમાકુ બનાવું. પણ ગણપતિ દાદા એક મિત્રો એવા આરાધ્ય દેવ છે, 1882 ની અંદર પુનાની અંદર મહારાષ્ટ્રમાં લોકમાન્ય તિલકજીએ સૌ પ્રથમ ગણપતિ દાદાની સ્થાપના કરી. ગણપતિ ઉત્સવની શરૂઆત 1882 થી મહારાષ્ટ્રમાં પુનામાં. શું કામ? અંગ્રેજો સામે લડવા માટે અને સમાજની એકતા માટે. ત્યારથી ગુજરાતની અંદર નહીં પણ છેટ ગામડા સુધી આ ગજાનન ગણપતિ મહારાજનો 10 દિવસનો આ સુંદર મજાનો ઉત્સવ આપણે સૌ ઉજવીએ. પણ અમે તો હાસ્ય કલાકાર રહીએ ને, અમે તો એમાંથી એ જોક્સ લઈ. મુંબઈમાં એક ભાઈ ગણપતિ દાદાનું વિસર્જન કરવા ગયા, રેકડીમાં 50 ગણપતિ. ગણપતિ દાદા મોર્યા પુઢિયા વર્ષી લોકરિયા એમ કરીને એક ગણપતિ દાદાનું વિસર્જન કર્યું. બીજા ગણપતિ ઉપાડ્યા, ગણપતિ દાદા મોર્યા પુઢિયા વર્ષી લોકરિયા એમ કરીને બીજા ગણપતિ દાદાનું વિસર્જન કર્યું. મેં કીધું 50 ગણપતિ એકલા લઈ આવ્યા આખી સોસાયટીના? મને કે ના રે ના, 50 એ 50 મારા જ છે. મેં કીધું ગણપતિ દાદાના મોટા ભગત લાગો જ 50 ગણપતિ એકલાના? મને કે 100 બનાવ્યા હતા, 50 જ વેચાણા. આ 50નું ક્યાંક તો વિસર્જન કરું. અને મારા પપ્પા અહીંયા બેઠા છે આ ગણેશ ઉત્સવમાં. મારી મમ્મી મારા પપ્પાને કહેતી, મારા પપ્પા મમ્મીને કહેતા હતા કે ભગવાન કરે કદાચ હું ગણપતિ હોત, તું મારી આરતી કરત, મારી પૂજા કરત, મને લાડવા ખવડાવત, કેવી મજા આવત. મારી મમ્મી કે હું તમારી આરતી કરત, પૂજા કરત, લાડવા ખવડાવત, પછી 9મે દિવસે. પાછા કે બીજે વર્ષે નવા તો આવે. હમણાં એક જણો પાણીમાં ડૂબતો હતો, એને ગજાનન ગણપતિ મહારાજને પ્રાર્થના કરી, હે વિઘ્નહર્તા દેવ, હે ગજાનન ગણપતિ મહારાજ, હું ડૂબું છું, મને બચાવો. પણ ગણપતિ દાદા આવ્યા ખરા, પણ એની ફૂલ મસ્તીમાં પાછા ગીત ગાતા જાય, ભજને જે ધડક ધડક ડોલતા છે ધડક ધડક. ઓલો કે ભાઈ ગજાનન ગણપતિ મહારાજ હું ડૂબું છું, અહીંયા ક્યાં ભજને જે ધડક ધડક. તો એ ગણપતિ દાદા તો એની મોજમાં જો, ફાયર બ્રિગેડ મંગવા દે તું, ફાયર બ્રિગેડ મંગવા દે તું, અંગારો પરહેરમાં અબલમાં અબલમાં. ઓલો કે મહારાજ હું ડૂબું છું, અહીંયા ક્યાં બલમાં બલમાં. તો એ ગણપતિ દાદા તો એની મસ્તીમાં, તને ચાર ચાર બંગડી વાળી ગાડી લઈ દઉં, મારા બીરા બિરલ તને લાડી લઈ દઉં. ઓલો કે ગજાનન ગણપતિ મહારાજ, મારે ગાડીએ નથી લેવી ને લાડીએ નથી લેવી, હું ડૂબું છું, મને બચાવો. ત્યારે ગણપતિ દાદાએ દાંત કાઢતા કાઢતા બહુ સરસ જવાબ આપ્યો હતો, કા દર વર્ષે જ્યારે મારું વિસર્જન કરસ ત્યારે કેવો નાચતો હોસ, આજ મારો વારો છે. વિધાતાને ગણપતિજી બેઠા હતા, વિધાતાજીને પાણીની તરસ લઈ ગઈ, એટલે ગજાનન ગણપતિ મહારાજને કીધું કે વિધાતાજી ચોપડો લખતા હતા એમાં પાણીની તરસ લઈ ગઈ, એટલે ગજાનન ગણપતિ મહારાજને કીધું કે એક કામ કરો, આ ચોપડાનું ધ્યાન રાખો, પાણી પીતવાઓ. વિધાતાજી ગયા પાણી પીવા, ગણપતિ દાદાએ ચોપડો લીધો હાથમાં અને ચોપડાનું એક પાનું ખોલ્યું અને એમાં લખવાનું શરૂ કર્યું, રાજા 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 રાજા, 100 પાના ભર દીધા રાજા રાજા લખીને. વિધાતાજી પાણી પીને આવ્યા, ગણપતિજી ચોપડાનું ધ્યાન રાખવાનું કીધું હતું, તમને લખવાનું નહોતું કીધું, ધરતીમાંથી આટલા બધા રજવાડા હું કાઢું ક્યાંથી. પણ વિધાતાને જ્યાં ગણપતિ દાદાએ રાજા રાજા લખ્યું હતું ત્યાં શું લખી નાખ્યું ખબર? રાતના 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 રાતના, એ અમે બધા. વાહ.
નાચીસ હાસ્ય કલાકારે મિત્રો અત્યાર સુધી 2000 સ્ટેજ પરફોર્મન્સ કર્યા છે. દુનિયાનો સૌથી નાનામાં નાનો ડિસેબલ યંગેસ્ટ કોમેડિયનના 7-7 વર્લ્ડ રેકોર્ડ આ નાચીસ હાસ્ય કલાકારે આપ સૌના આશીર્વાદથી પોતાના નામે કરી લીધા છે. પણ આજ જે જેકે ચોકના આંગણે મને સમજદાર ઓડિયન્સ મળ્યું છે મિત્રો, એવું જિંદગીમાં ક્યાંય નથી મળ્યું. હું આ વાત દિલથી આપ સૌને કહું છું, જોકે આ વાત દરેક જગ્યાએ કરું છું. પણ ભગવાન શું છે, ઈશ્વર શું છે? ઈશ્વર આપણું મિત્રો ધ્યાન રાખે જ છે, પણ આપણને શ્રદ્ધા નથી, આપણને કિંમત નથી. યાદ રાખજો, ઘરેથી મંદિરે દર્શન કરવા જવામાં મિનિટ ખાલી 10 થાય, પણ એ વિચાર આવતા આવતા જિંદગીના 60 વર્ષ વીતી ગઈ. એક રાજા રથ લઈને નીકળો, ખૂબ દયાળુ હતો. એક ભિખારી પોટલી માથે રાખી નાયલો જતો હતો, એટલે રાજાએ એને કીધું કે બેસી જાઓ રથમાં. એટલે રથમાં બેઠું, પણ પોટલું પાછું માથે જ રહ્યું. એટલે રાજા કે આ મૂકી દો નીચે બાજુમાં. તો કે આટલી તકલીફ આપને આપી, હવે બધું ક્યાં આપવી? ગમે એટલું આશ્ચર્યચકિત મિત્રો આ લાગતું હોય, પણ આપણા જીવનમાં આમ જ બને છે. ઈશ્વરના રથમાં આપણે બેઠા છે, પણ ચિંતાની પોટલી માથે રાખી છે, એ બાજુમાં નથી મુકાતી. કેમ માનીને જીવી શકાય કે સોંપ દિયાઈસ જીવન કા સબ ભાર તુમ્હારે હાથો મેં, હે જીત તુમ્હારે હાથો મેં, હે હાર તુમ્હારે હાથો મેં, મુજમે તુજમે ભેદ યહી, મેં નર હું તુમ હો નારાયણ, મેં હું સંસાર કે હાથો મેં, સંસાર તુમ્હારે હાથો. પણ હમણાં એક ભાઈ ગજાનંદ ગણપતિ મહારાજના મંદિરે ગયા સવારના 6 વાગ્યામાં. પૂજારી આમ પડદો ખોલે ને ત્યાં ભાઈ ઊભા હોય, જય ગજાનંદ જય ગજાનંદ જય ગજાનંદ કરીને 6 વાગ્યા. 6 મહિના સુધી આ ક્રમ આવ્યું. 6 મહિના પછી એક દિવસ ગજાનંદ ગણપતિ મહારાજ પોતે મોટું ફેરવી, અને ભાઈ ટેન્શનમાં આવી ગયા, ગણપતિજી તમારા દર્શન કરું ને મારો દિવસ સારો જાય ને તમે કેમ મોટું ફેરવો? ગણપતિ દાદાએ બહુ સરસ જવાબ આપ્યો, કોકદી મારે દિવસ સારો કાઢવો હોય, તમે 6 વાગ્યામાં આવીને રોજ પથારી ફેરવી. પણ બાળકો ઘણા બધા અહીંયા ઉપસ્થિત છે, બાળકોમાં બહુ જોક્સ મળ્યો. હમણાં નિશાળમાં માસ્તરે છોકરાને ઊભો કર્યો, મગન ઊભો થાય જ હોય, હું એક ઈંડું અહીંયા મૂકું, બીજું ઈંડું બીજા ટેબલ ઉપર મૂકું, ટોટલ કેટલા થાય? છોકરો કે સાહેબ મુરઘીનું કામ તમે શું કામ કરો, એને કરવા દો ને. આ શ્રાવણ મહિનો હમણાં જ ગયો તો મેં વળી એક બ્રાહ્મણ મારા મિત્ર છે, 2 પતિ-પત્ની જમવા બોલાવ્યા હતા. હારે એક નાનકડો છોકરો દૂધપાક ને પૂરી ને બધું બનાવ્યું હતું. હું જેવો છોકરાના વાટકામાં દૂધપાક દેવા જાઉં ને, છોકરો વાટકો હટાવી લે, મને કે ઢેંટેણે. મેં કીધું ખાઈ લે ને શાંતિથી બાપ. બીજી વાર પાછો વાટકામ દૂધપાક દીધો, વાટકો હટાવી લીધો, મને કે ઢેંટેણે. મેં કીધું ખાઈ લે શાંતિથી. ત્રીજી વાર પાછો વાટકામ દૂધપાક દીધો, વાટકો હટાવી લીધો, મને કે ઢેંટેણે. મેં એના બાપુજીને કીધું આને સમજાવો, ખાતો નથી ને ઢેંટેણે કરે. મને કે જય ભાઈ મારો છોકરો જીભેથી તોતડો જ, ઈ એમ કહે છે દૂધપાક ખાઈને તો ઘેંચાડે. જ્યાં મજા આવે ને તાલી પાડજો, એટલે મને લાગે કે હા. હું નાનો હતો ને ત્યારની એક વાત કરું, મારા ઘરે મહેમાન આવ્યા ને, એટલે સરસ મજાનું પ્લેન આપણે નીકળતું જોયું. પ્લેનની વાત પછી લેશું આપણે વચમાં. પણ મારા ઘરે મહેમાન આવ્યા એટલે મારા મમ્મીએ મને કીધું, મને કે જા બાજુમાં ચંપાબેન રહે છે ને ત્યાંથી ટીપાઈ લઈ આવ. મારી એક આદત, હું કામની કોઈ દી નાનો પણ તરત ગયો ચંપાબેન ને. મેં ચંપાબેન અમારા ઘરે મહેમાન આવ્યા છે ને, તમારી મમ્મીએ કીધું છે ટીપાઈ આપો. તો ચંપાબેન બિચારા સારા મને ટીપાઈ આપી, મારી માથે હાથ ફેરાવ્યો, મને કે તારી મમ્મીએ બીજું કંઈ કીધું જ. મેં કીધું આ આઈ એમ કહેતી હતી કે ઝાટકી ના પડે ને તો બાજુવાળી સિલુડી ત્યાંથી લઈ આવજો.
નિશાળમાં હમણાં માસ્ટરે છોકરાને ઇંગ્લિશનો સ્પેલિંગ પૂછ્યો હતો, ઇલેક્ટ્રિક સિટી લખી દીધું. સાહેબ કે શું લખ્યું? છોકરો કે ઇલેક્ટ્રિક ટીટી. સાહેબ કે આંધ્રો છો, આ જોતો નથી ઇલેક્ટ્રિક સિટી? તો કે ના, ઇલેક્ટ્રિક ટીટી. સાહેબ કે તારા બાપુજીને કાલ તેડતો આવ. એના બાપુજી આવ્યા, એ કે મારા દીકરાની કાંઈ ભૂલ થઈ ગઈ. સાહેબ કે આ તમારો છોકરો 7મા ધોરણમાં આવ્યો, આને ઇલેક્ટ્રિક સિટી બોલતા નથી આવડતું, ઇલેક્ટ્રિક ટીટી કહે છે. છોકરાનો બાપ કે બિચારો નનકડો છે, એની કેપેસિટી કેટલી? બાપ દીકરાએ ભેગા થઈને માસ્તરને પરસેવો વારી દીધો. માસ્તર કે તમારા કુટુંબમાં કોઈ મોટું છે? તો કે મારા દાદા જીવે છે, કાલ લેતા આવજો. 99 વર્ષના એના દાદાને ઘોડા ગાડીમાં નાખીને લઈ આવી. એ કે મારા દીકરાના દીકરાની કંઈ ભૂલ થઈ ગઈ. સાહેબ કે તમારા દીકરાને દીકરો ઇલેક્ટ્રિક ટીટી કીએ, તમારો દીકરો કેપે ટીટી કીએ. દાદા કે આટલી નાનકડી વાતમાં આ ઉંમરે મને હેરાન કર્યો ઘરેથી. સાહેબ આટલી નાનકડી વાતની પબ્લિસિટી નો. સાહેબને એમ થઈ ગયું દવા પીને સુઈ જાઉં, પણ એને એમ થયું કે નિશાળ આપણી છે નહીં, શું કામ મગજ મારીને પડવું જોઈએ. પ્રિન્સિપાલને વાત કહી કે આખું કુટુંબ આવું છે. પ્રિન્સિપાલ કે આના કુટુંબને અડાયત નહીં. બાજુમાં કોણ રહીએ છે? તો કે બાજુમાં રમેશભાઈ રહીએ છે, એને લઈ આવો. તો બાજુવાળા રમેશભાઈને ઉપાડ્યા. પ્રિન્સિપાલ કે આવાની પડોશમાં રહ્યો છે, આ ઇલેક્ટ્રિક ટીટી કીએ છે, આ કેપેસિટી કીએ છે, અને દાદા તો એનાથી આગળ, એ તો પબ્લિસિટી કીએ છે. ત્યાં રમેશભાઈએ કીધું, એ કે પ્રિન્સિપાલ, આ છોકરા જેવડા અમે હતા ને ત્યારે અમે આમ જ બોલતા, પણ આ છોકરાને એક વખત યુનિવર્સિટીમાં આવવા દે. આખો ગાણવો દાજી ગયો, આમ જ આવું ફરી. હમણાં હું એક ભાઈના ઘરે ગયો તો છોકરો બેઠો બેઠો લેસન કરતો હતો. મેં કીધું વાહ, કેવો સરસ મજાનો છોકરો લેસન કરે. મેં કીધું શું નામ શું આનું? મને કે સોમનાથ. મેં કીધું વાહ, સવારના 5 વખત નામ લીધું હોય તો એ પાવન થઈ જાય, સોમનાથ દાદાનું નામ આવી. 10 મિનિટમાં વાવાઝોડા જેવો બીજો આવ્યો, એક જ પાણાનો ઘા કર્યો, ટીવી તોડી નહીં. મેં કીધું આ મને કે બીજા નંબરનો ઘેલા સોમનાથ. પણ એક વાત આપ સૌને વચ્ચે કરી દઉં કે કલાકારનો કોઈ પક્ષ હોતો નથી, કલાકારનો કોઈ ધર્મ હોતો નથી, કલાકારની કોઈ જાતિ કે મજહબ હોતો નથી. એટલા માટે આજે હું જે કંઈ પણ વાત કરીશ એ ફક્ત ને ફક્ત આપ સૌને હસાવવા માટે નહીં હોય, પણ હાસ્યની સાથે સાથે કદાચ બે ચાર વાત એવી થાય કે જે જીવનમાં ઉતરી જાય. મિત્રો, બાળપણ કોને કહેવાય એનો એક સરસ મજાનો પ્રસંગ મને યાદ આવે છે. એક બાળકની લગભગ 10-11 વર્ષની ઉંમર, હમણાં જ આપણે 7મા-8મની અંદર મેળાનો ઉત્સવ ઉજવ્યો, અને એ બાળક પોતાના પપ્પાનો હાથ પકડી અને મેળાની અંદર ગયો. મેળાની અંદર બધી વસ્તુ જોતો જાય, ચકડી જોતો જાય, ફજર ફરકા જોતો જાય, રમકડાની દુકાન જોતો જાય, અને પપ્પાને એમ કહે કે પપ્પા મારે આ ચકડીમાં બેસવું છે, મારે આ ફજર ફરકામાં બેસવું છે. પપ્પા એની તમામ જીદ પૂરી કરે. ફરતા 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 એક સ્પોર્ટ્સના સાધનની દુકાન આવી અને એની અંદર ક્રિકેટનું બેટ વેચાતું હતું. એટલે બાળકે જીત કરી કે પપ્પા મારે બેટ લેવું છે. પપ્પાએ દુકાનવાળાને ભાવ પૂછ્યો કે ભાઈ આ બેટ કેમ આપ્યું? દુકાનવાળાએ કીધું કે સાહેબ 400 રૂપિયા. હે, આવડા નાના બેટના 400 રૂપિયા હોય? બાળકને મનાવી લીધો, ચાલ કાંઈ વાંધો નહીં બેટા, આપણે આગળની દુકાનેથી બીજી દુકાનેથી લઈ લેશું. વળી બાપ દીકરો બંને આગળ નીકળ્યા. વળી છોકરો રમકડાની દુકાનમાં ટ્રેન જોતો જાય, મંજીરા વગાડતો વાંદરો જોતો જાય, ઢીંગલી જોતો જાય. ફરી સ્પોર્ટ્સની દુકાન આવી એટલે ફરીથી બાળકને બેટ યાદ આવ્યું ને એના પપ્પાને કીધું પપ્પા મારે બેટ લેવું છે. ફરીથી પપ્પા દુકાનમાં ગયા ને દુકાનવાળાને ભાવ પૂછ્યો, ભાઈ આ બેટ કેમ આપ્યું? દુકાનવાળાએ કીધું કે સાહેબ 400 રૂપિયા. હે, લૂંટવા બેઠા છો, લૂંટવા? આવડા નાના બેટના 400 રૂપિયા હોતા હશે? આખો મેળો પૂરો થઈ ગયો. મેળો પૂરો થયા પછી બાપ દીકરો બે બહાર નીકળ્યા ને એક ફૂટપાથ ઉપર એક ગરીબ બાળક ઈચ બેટ વેચતો હતો. અંગ ઉપર વસ્ત્ર નહોતું. અને પપ્પાએ ગરીબ બાળકને જઈને પૂછ્યું કે બેટા આ બેટ કેટલાનું આપ્યું?
ગરીબ બાળકે કીધું કે 400 રૂપિયાનું. તરત બાળકને એના પપ્પાએ પૂછ્યું, બેટા આ બેટ તને ગમે છે? બાળકે કીધું કે હા પપ્પા, મને તો આ બેટ બહુ ગમે છે. તરત ગરીબ બાળકને 400 રૂપિયા આપ્યા, બેટ ખરીદી લીધું. છોકરો ખુશ ખુશાલ થઈ ગયો. પણ જાતા જાતા બાળકે એના પપ્પાને એક પ્રશ્ન પૂછ્યો, તો પપ્પા આપણે આખો મેળો ફેર્યા, મેળાની અંદર દુકાનમાં પણ એ જ કિંમતનું બેટ વેચાતું હતું, તો તમે દુકાનેથી ન લીધું અને આ ફૂટપાથ ઉપરથી કેમ બેટ લીધું? ત્યારે એ પિતાએ એ બાળકને જિંદગીની શીખ આપી હતી. મિત્રો, જવાબ આપ્યો હતો ને એ આજ મારે તમને કહેવો છે. એ પિતાએ એટલું કીધું કે બેટા, જે અંદર બેટ વેચતા હતા ને, એ તો પોતાનો ધંધો વધારવા બેટ વેચતા હતા, અને આ 10 વર્ષનો બાળક જે ફૂટપાથ ઉપર બેટ વેચતો હતો ને, એ બેટ નહોતો વેચતો, પોતાનું બાળપણ વેચતો હતો. એટલા માટે કદાચ કોક શાયરે એમ કીધું હશે કે ઇન છોટે બચ્ચો કે નન્ને હાથો કો ચાંદ સિતારે છૂને દો, ઇન છોટે બચ્ચો કે નન્ને હાથો કો ચાંદ સિતારે છૂને દો, યે તો પ્રભુ કા રૂપ હૈ, આસમા કો છૂ જાયેંગે, ઓર કમ ડાલો ઇન નાઝુક કંધો પર કિતાબો કા બોજ, દો ચાર કિતાબે પઢકર યે ભી હમ જૈસે હો જાયેંગે. પાછળ જે અમુક ઊભા છે એ બધા બેસી જાય, વિનંતી કરું છું. થોડીક વાતો પતિ પત્નીની આપણે લઈ, જો પાછળ બધે સરખા બેસી, એને એમ થયું આપણો દા આવ્યો. કારણ કે લગ્નનું કામકાજ છે ને ચીગમ જેવું છે, થોડીક વાર મજા આવે પછી નો તમે થૂકી શકો નો કોકની ભીત ઉપર ચોંટાડી શકો. મારા પપ્પા હમણાં મારી મમ્મીને કહેતા હતા કે 30 વર્ષથી આપણા લગ્નને, 30 વર્ષથી તું મને પૈણીને આવી છો, પણ હજી તને આપણા બા જેવી રોટલી બનાવતા નથી ફાવતી. મારી મમ્મી મારા પપ્પાને કે તમારા બા જેવી રોટલી ખાવી હોય ને તો તમારા બાપુજીની જેમ લોટ બાંધતા શીખી જા. પપ્પા કાચો લોટ ખાઈ ગયા હો આખ્યા. આને બતાવાય નહીં. અમારા જાડેજા બાપુ ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેઠા હતા, રસોડામાંથી અંટી રોટલી દેતા હતા પણ કોરી રોટલી આવે. બાપુનો મગજ ગયો, જરા ઘી ચોપડતા જાઓ, ઘી ચોપડતા જાઓ, સાવ કોરી રોટલી આવે જ તી. આંટી કે એક મહિનાથી ઘરમાં ઘી ખાલી થઈ ગયું, તમને ક્યારનું કીધું ઘી લઈ આવો? લઈ આવ્યા, નકરા ઓર્ડર જ કરવા છે. બાપુનો મગજ ગયો, ડાઇનિંગ ટેબલ ઉપરથી ઊભા થઈને સીધો મોબાઈલનો ઘા કર્યો. રસોડામાંથી સાણસી આવી છૂટી, સીધી કપાળમાં ઢીમડું ઘસતા ઘસતા નીકળી ગયા બજાર. મને ભેગા થઈ ગયા, મેં શું થયું બાપુ? મને કે ઢીમડું થઈ ગયું. મેં કીધું ઘરે જઈને ઘી ચોપડો. મને કે ઘી ના તો ઢીમડા ઉપડા છે. કુદરતી પત્નીનું અવસાન થયું. રામ બોલો ભાઈ રામ, ને આમ આલો ભાઈ આમ કરતી નનામી નીકળી. એમાં દરવાજા પાસે એક ખીલો, એ ખીલાને જરાક નનામી અડી ગઈ અને કુદરતી પત્ની જીવતા થયા. પાછા 10 વર્ષ જીવા, 10 વર્ષ પછી પાછા ગુજરી ગયા ને ઓલો પતિદેવ વળી કાઢતા આવ્યા કે આ વખતે જરાક ઓલા ખીલાનું ધ્યાન રાખ. કારણ કે આ 10 વર્ષ ઝરણાટી જ બોલી છે. અને તમે જોજો, માથા ઉપર બે જ વ્યક્તિ હાથ ફેરવી શકે, એક માં બીજી પત્ની. માં જ્યારે પુરુષના માથા ઉપર હાથ ફેરવે ને મિત્રો, ત્યારે પુરુષના માથા ઉપર વાળ ઉગે. શું કામ? પ્યારથી ફેરવે, કરુણાથી ફેરવે, મમતાથી ફેરવે. પત્ની હાથ ફેરવે, આ દાદા બેઠા નમૂનો સામે. હાવ ટાલ પડી જાય, હાવ ટાલ પડ્યા પછી એ શું કે ખબર, જાઓ હવે તમારો કોઈ વાળ વાંકો નહીં કરી શકે. અમારા રવિભાઈને કોકે પૂછ્યું તું તમને દુઃખ શું છે? રવિભાઈ કે મને શું દુઃખ છે એ સાંભળું તમારે, તમે વયા જાઓ ભાઈ. હા પાડી લ્યો, ફોટો પાડી લ્યો. એક ભાઈ ગયા ફોટો પડાવવા આમની પાસે, કે પાસપોર્ટ સાઈઝ નો ફોટો પાડો, ભેગા મારા બુટે આવે.
આ ભાઈ એનાથી તૈયાર હતા કે બૂટ માથે મૂકી દઉં આવી ગયા છે. અને આ સરસ મજાનો આપણા ઉત્સવનો વિડીયો ઉતારી રહ્યા છે વિડીયોગ્રાફર. એક શેર એમના માટે કહી દઉં કે એ વિડીયોગ્રાફર તુમ તસવીર તો અમારી ખીચ લેતે હો, એ વિડીયોગ્રાફર તુમ તસવીર તો અમારી ખીચ લેતે હો, મગર એક વાત બતાવો કે હર બાર એક આંખ ક્યું મીંચ લેતે હો. રવિભાઈ ને કોકે પૂછ્યું તું તમને દુઃખ શું છે? રવિભાઈ કે મને શું દુઃખ છે એ સાંભળું જ તમારે, તમે વયા જાઓ ભાઈ. તો કે ના સમજાવો. રવિભાઈ એટલું જ કીધું કે પહેલું સુખતે જાતે નરિયા, પહેલું સુખતે જાતે નરિયા, મોટામાં મોટું દુઃખ ફેરા ફર્યા. અમારા અને તમે જોજો જેટલા બહેનો બેઠા છે એને મજા આવી. એક વાત કરું, બહેનોને રસોઈ બનાવવામાં સવારની રસોઈની ચિંતા બિલકુલ નથી હોતી. સવારે ઓલા સૂતા હોય ત્યાં રોટલી દાળ ભાત શાક કુકર ઉપર ચડી ગયા, ખાસે જક મારીને, ક્યાં એના બાપુજીની હોટલ છે. દરેક બહેનોને તકલીફ છે સાંજની કે રોજ સાંજે શું બનાવું. મારા પપ્પા થાયકા પાયકા આવ્યા હોય ને ઓફિસેથી, જ મારી મમ્મી પાણીનો ગ્લાસ લઈ મારા પપ્પાની બાજુમાં બેસી જાય અને પછી હરવેકથી પૂછે, એ શું બનાવું, એ શું બનાવું. એટલે પપ્પા કે ઓછો બનાવ્યો છે? એ કે જો માથાકૂટ નહીં, જમવાનું શું બનાવ. એટલે પપ્પાએ વળી સારું લગાડવા માટે કીધું કે એક કામ કર, કઢી ખીચડી બનાવ. તો કે કઢી સરસ બનાવ, મૂળા બૂળા નાખીને, પણ છોકરા નહીં ખાય. છોકરા ન ખાય તો એવું નહીં બનાવવાનું. પપ્પા કે કમાઈ છે કોના આટલું, છોકરા બાટું. એક કામ કર, બાજરાનો રોટલો ને રીંગણાનું શાક બનાવ. બાજરાનો રોટલો એ બનાવ્યો તો ગાય નહોતો ખાતો, એટલે તમે તો અડધો ખાધો જ મારી બીકના હિસાબે. પપ્પા જી કે ને એની ના પાડે, પૂછે પાછી એને અને એ કીએ એટલે ના પાડે. સરવાળે પપ્પાનું મેનું ખોટ્યું કે એક કામ કર, આજ પ્રેમથી તને જે ઠીક લાગે એ બનાવ. એ કે ના, આમ તો ઢોકળાનું પલાયડું છે. તો શું કામ લોહી પીવો છો, હરગાવો ને ઢોકળા બાપા. આ તો એને એમ થતું હોય કે આપણે ધણીને પૂછીને કંઈક કરીએ છીએ અને આપણને એટલો ટેકો રહીએ કે આપણા કીધામાં જ, બાકી બધા આમ જ હાલે છે.